ધોરણ એક વિષય કલરવ. સૌ પ્રથમ આજે આપણે પેજ નંબર 27 સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરીશું. સૂચના આપેલ છે, ટપકા જોડો અને લખો. ચિત્ર સાથે બાજુમાં અક્ષર પણ આપેલો છે, તે દરેકે દરેક અક્ષરના ટપકા જોડવાના છે. એ જ રીતે પેજ નંબર 58 ઉપર ટપકા જોડો અને લખો, તેમાં વ, ર, સ, દ અને એકમાત્ર. એ જ રીતે નીચે વને એકમાત્ર વે, રને એકમાત્ર રે, સને એકમાત્ર સે, દને એકમાત્ર દે. એ જ રીતે જે રીતે આપેલું છે એ જ રીતે બાજુના ખાનામાં પણ જોઈને લખવાનું છે. વ, ર, સ, દ અને એકમાત્ર, એના માત્ર ટપકા જોડવાના છે. જે રીતે આપેલ છે એ જ રીતે બાજુમાં લખવાનું રહેશે. પ્રશ્ન 16 વાંચો અને લખો, પેજ નંબર 59. પ્રશ્ન 16 ઉપર શબ્દ આપેલ છે અને વાક્યો પણ આપેલા છે, જેમાં શબ્દની નીચે શબ્દ લખવાનો છે અને વાક્ય આપેલ છે એ વાક્યમાં એક લીટી છોડીને ફરીથી બીજી લીટીમાં લખવાનું છે. એ રીતે એક વાક્ય 3 વાર લખવાના છે. થેન્ક યુ. પેજ નંબર 60 પ્રશ્ન 17 વાંચો. અહીં કેટલાક શબ્દ આપેલા છે તે દરેક વિદ્યાર્થીઓએ વાંચવાના છે. સૌ પ્રથમ છે રમ, રમા, રમે. જમ, જમા, જમે. વર, વાર, વેર. દવ, દાવ, દે. પ્રશ્ન 18 ખૂટતો અક્ષર મૂકીને શબ્દ બનાવો. અહીંયા જે ખૂટતા અક્ષરો હોય તે મૂકીને યોગ્ય શબ્દ બનાવવાનો છે. સૌ પ્રથમ ઉદાહરણ જોઈએ. સા ખાલી જગ્યા ર, સા, ગ, ર. મા ખાલી જગ્યા ગ, તો મા, ર, ગ. ના ખાલી જગ્યા દ, ના, ર, દ. મેં ખાલી જગ્યા મે, ના. મેં ખાલી જગ્યા ન, મે, દા, ન. વે ખાલી જગ્યા વે, ર. ના ખાલી જગ્યા ના, મ. ખાલી જગ્યા સા, રે, સા. ખાલી જગ્યા ના, સે, ના. વ ખાલી જગ્યા દાન, વ, ર, દાન. પ્રશ્ન 19 વાંચો અને લખો. અહીંયા આપેલા દરેક શબ્દ વાંચવાના છે અને વાંચ્યા બાદ એવી જ રીતે બાજુમાં ખાનામાં પણ લખવાના છે. પ્રશ્ન 20 નીચે આપેલા પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. પ્રશ્ન 1 વરસાદ કઈ ઋતુમાં આવે છે? ચોમાસામાં. નદી કે તળાવ કઈ ઋતુમાં ભરાય છે? ચોમાસામાં. નદી કે તળાવમાં પાણી ક્યાંથી આવતું હશે? વરસાદથી. તમે પાણી કયા કયા કામ માટે વાપરો છો? દરેકે આપણે સવાર પડે ત્યારથી રાત સુધી આપણે કંઈક ને કંઈક કામ કરતા હોઈએ છીએ જેમાં પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે પાણી સૌ પ્રથમ તો બ્રશ કરવા, નહાવા માટે, કપડાં ધોવા, વાસણ ઘસવા, ત્યાર પછી ખેતી કામમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. પાણીનો ઉપયોગ કયા કયા કામ માટે થતો હશે? જે રીતે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે અમુક ઉદ્યોગોમાં પણ પાણીનો ઉપયોગ થાય છે, ખેતીમાં પણ પાણીનો ઉપયોગ થાય છે. 6 પાણી ન મળે તો કયા કયા કામ ન થઈ શકે? પાણી વગર આપણે જીવી પણ શકીએ નહીં. સૌ પ્રથમ તો પાણી આપણને પીવા માટે જ ઉપયોગમાં આવે છે અને પાણી જો આપણને ના મળે તો પાણી વગર આપણે નહીં પણ ના શકીએ, કપડાં પણ ધોઈ શકીએ નહીં અને બીજા અન્ય કામો પણ થઈ શકે નહીં. ગાય ભેંસો પાણી પીવા ક્યાં જાય છે? તો ગાય અને ભેંસો પાણી પીવા માટે નદી અથવા તળાવમાં જાય છે. પક્ષીઓ પાણી ક્યાંથી પીએ છે? દરેક કેટલાક લોકોના ઘર પાસે અથવા તો ઘરમાં પક્ષીઓ માટે પાણીની થીપ બનાવેલી હોય છે. એ થીપમાં પાણી પીએ છે અથવા તો નદી કે તળાવમાં જઈને પક્ષીઓ પણ પાણી પીએ છે. ખેતી માટે પાણી ક્યાંથી આવતું હશે? ખેતી માટે પાણી એ પણ નદી, તળાવ અને વરસાદમાંથી જ આવતું હશે. પાણીનો નળ ચાલુ હોય તો તમે શું કરો છો? દરેક બાળકોને ખબર જ છે કે પાણીનો નળ ચાલુ હોય તો આપણે શું કરવું જોઈએ? એને બંધ કરવું જોઈએ, કારણ કે પાણી એ અમૂલ્ય વસ્તુ છે.